આજે હર કોઈ માતા પિતા પોતાના બાળકના ભવિષ્ય વિશે ચિંતિત છે, કેમ કે શિક્ષણના નામે રોટલા શેકતી સંસ્થાઓનો રાફડો ફાટ્યો છે. એવામાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થાની પસંદગી કરવી અઘરી થઈ રહી છે. માતા પિતાની આ વિટંબણાને સમજી જ્ઞાન ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજથી 25 વર્ષ પહેલા સુલભ શિક્ષણ જ્યોતની શરૂઆત કરી. વાલીઓના આશીર્વાદ અને વિદ્યાર્થીઓના અપાર સ્નેહથી આ શિક્ષણ જ્યોત આજે વટવૃક્ષ બની છે. આ છે જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલ. આ સંકુલ સૌરાષ્ટ્રનું એકમાત્ર એવું સંકુલ છે કે જ્યાં 3-11-12 સાયન્સ, કોમર્સ અને બીએસસી BCA કોલેજનું જ શિક્ષણ અપાય છે. માટે આ સંકુલ કારકિર્દીલક્ષી શિક્ષણના મુખ્ય પડાવને જ પ્રશિક્ષિત કરીને વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થાય છે. આ સંસ્થાનો પાયો શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર એમ ત્રિવેણી સંગમને ધ્યાનમાં રાખીને નાખવામાં આવ્યો છે. એનું કારણ છે આ સંસ્થાના સંસ્થાપકો શિક્ષકો છે. આ સંસ્થામાં શા માટે એડમિશન લેવું જોઈએ? તો કે જૂનાગઢ જિલ્લાની એકમાત્ર એવી સંસ્થા છે જ્યાં 11 એડમિશન આપવાનું શરૂ થાય છે. અહીંયા વિદ્યાર્થીઓને જમવા માટેનું મેનુ વિદ્યાર્થી પોતે તૈયાર કરે છે અને સંચાલકો ખુદ શિક્ષકો હોવાથી આ ત્રિવેણી સંગમને લીધે અહીંયા એડમિશન લેવું જોઈએ. એક શિક્ષક તરીકે મારે વાલી જોગ સંદેશો આપવો છે કે આપના બાળકને કોઈ પણ સંસ્થામાં એડમિશન લેતા પહેલાં તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈને તેના સંચાલકો પાસેથી માહિતી એકઠી કરવી. એના કરતાં પણ વધારે અગત્યની વાત છે કે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી સાચી માહિતી એકઠી કરી દરેક સંસ્થાઓમાંથી આવી માહિતી એકઠી કર્યા પછી સાચો તફાવત શોધીને એવી સંસ્થામાં એડમિશન લેવું જોઈએ કે જ્યાં સૌથી વધારે આપણને અનુકૂળ લાગે. જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલ આજે વિદ્યાર્થીઓનું ચહિતું સંકુલ બન્યું છે, કેમ કે અહીંની શિક્ષણ પદ્ધતિ બેજોડ છે. આ સંકુલમાં ઉચ્ચ લાયકાત ધરાવતા પોતાના વિષયમાં માહિર હોય એવા ભાવાત્મક શિક્ષકોની ટીમ છે. માટે ગુરુ શિષ્યના સમન્વયને યાદ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થી હર્ષની લાગણી અનુભવે છે. મેં જ્ઞાન ભારતી સંકુલની અંદર 2007 એડમિશન મેળવી 2010 પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ પૂર્ણ કરી ત્યારબાદ MCAની ડિગ્રી મેળવી અત્યારે હાલમાં હું પ્રિન્સિપાલ તેમજ એઝ અ લેક્ચરર તરીકેની ભૂમિકા ભજવું છું, જેનો મને ખૂબ જ આનંદ છે અને તેનો સંપૂર્ણ શ્રેય છે એ જ્ઞાન ભારતી સંકુલને ફાળે જાય છે, તેનો હું ખૂબ જ આભારી છું. તેમજ જ્ઞાન ભારતી સંકુલમાં વિતેલી ક્ષણોને હું યાદ કરું છું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલનો લેબોરેટરી વિભાગ અદ્યતન સાધનોથી સજ્જ છે.
વિશ્વ સાથે તાલ મિલાવતી અદ્યતન કોમ્પ્યુટર લે જે ઇન્ટરનેટથી સજ્જ છે. ઉપરાંત દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિને અપનાવતો ડિજિટલ ડોલ્બી સાઉન્ડ સિસ્ટમથી સજ્જ ઈ ક્લાસરૂમ જે શિક્ષણની સાથે મનોરંજન પૂરું પાડે છે. હું ધોરણ 10 પૂરું કરી અહીં આવ્યો ત્યારે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અને બાયોલોજીને માત્ર નામથી જ ઓળખતો હતો. તે ખરેખર શું છે તે મને અનુભવી શિક્ષકો દ્વારા શીખડાવવામાં આવ્યું. અહીં અમને 6 વિષય શિક્ષકો ભણાવે છે. રસિક સર કે જે કેમેસ્ટ્રીના જ્ઞાનની સાથે સાથે અમારા વ્યક્તિત્વનો વિકાસ થાય તેવું જ્ઞાન આપીને અમારા જીવનનું ઘડતર કરે છે. ત્યારબાદ વાત આવે તો મેથ્સ કે જેમાં સૂત્ર વગર કંઈ જ ન થાય તેવી જ રીતે અમારા કથિરેસર વિના મેથ્સ શીખવું એટલે તેવા જ ગળે ન ઉતરે. તેનો લેક્ચર ખૂબ લાંબો હોવા છતાં પણ તેમાં બધા વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવે છે અને તેમાં ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીને કંટાળો આવતો નથી. પછી વાત આવે તો ફિઝિક્સ. ફિઝિક્સની વાત આવે તો અમને 87 સર કેમ કરીને ભૂલાય. નામથી જ અઘરો લાગતો એવો ફિઝિક્સ વિષય તે એટલો સરળતાથી સમજાવે છે કે તેમાં કંઈ અઘરું હોય તેવું અમને લાગતું જ નથી. આ વર્ષની જ વાત કરીએ તો 3rd સેમનું ફિઝિક્સનું પેપર આટલું હાર્ડ હોવા છતાં પણ તેમાં બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારા માર્ક્સ મેળવ્યા છે. આજે સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, કેન્સર જેવા રોગોથી માણસ ખૂબ જ પીડાઈ રહ્યો છે. આવા રોગોને ભવિષ્યમાં નાબૂદ કરવા માટે આપણે ખૂબ સારા ડૉક્ટરોની જરૂર પડશે. આવા સારા ડૉક્ટરો આપણને મળી રહે તે માટે અમારા બાયોલોજીના શિક્ષક ગજરા જિજ્ઞેશ સર અમને ખૂબ સારી રીતે બાયોલોજી શીખવે છે. આજના આધુનિક યુગમાં ઇંગ્લિશ શીખવું ખૂબ જરૂરી બન્યું છે ત્યારે અમારા સિલ્વર મેડલિસ્ટ એવા વિપુલભાઈ લુણાગરિયા અમને ખૂબ સારી રીતે અને સરળતાથી ઇંગ્લિશ શીખવે છે. આજે માણસે કોમ્પ્યુટર ક્ષેત્રે ખૂબ જ વિકાસ સાધ્યો છે ત્યારે અમારા કોમ્પ્યુટર વિશેના શિક્ષક ભાવિનભાઈ અખેડ અને મિતુલભાઈ રાખોલિયા અમને ખૂબ સારી રીતે અને સ્નેહપૂર્વક કોમ્પ્યુટર શીખવે છે. સાંજના 2:30-6ના સમયમાં શિક્ષકો અમારો લેક્ચર લે છે. ત્યારબાદના સમયમાં અમે અમારું રીડિંગ શાંતિપૂર્ણ વાતાવરણમાં કરી શકીએ તે માટે અહીંનો રેક્ટર સ્ટાફ સતત અમારી દેખરેખ રાખે છે. અહીંના નિષ્ઠાવાન અને લોકલાડીલા એવા કેમ્પસ ડાયરેક્ટર નિર્જલભાઈ ગજેરા અમને અમારા ભણતર અને ભવિષ્ય વિશે સતત માર્ગદર્શન આપતા રહે છે. હું તો જ્ઞાન ભારતીની વાતો કરું તેટલી ઓછી છે. માત્ર 4-5 મિનિટમાં જ્ઞાન ભારતી વિશે બોલવું શક્ય નથી, પરંતુ છેલ્લે એટલું તો કહી જ શકું કે અમારા સગા સંબંધી કે મિત્રોના અભ્યાસની વાત હોય તો હું તેને જ્ઞાન ભારતી તરફ જ આંગળી ચીંધીશ. આ છે હોસ્ટેલ વિભાગ. અહીં વિદ્યાર્થીઓને વાંચવા લખવા માટે પૂરો અવકાશ મળી રહે છે. ઉપરાંત સુંદર સ્લીપિંગ બેડની સાથે એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ અને હોસ્ટેલ રૂમમાં ફક્ત 4 વિદ્યાર્થીઓનો જ સમાવેશ. અમારું સંકુલ 175 સીસીટીવી કેમેરાથી સજ્જ છે. અહીં શુદ્ધ, સાત્વિક અને ઘરથી પણ વિશેષ ભોજન આપવામાં આવે છે. ઉપરાંત અહીં વિદ્યાર્થીઓના શારીરિક કૌશલ્ય અને ખીલવતો અને આનંદ કરાવતો વિશાળ સ્વિમિંગ પુલ છે. અહીં 1000થી વધુ વિદ્યાર્થીઓની કેપેસિટી ધરાવતો વિશાળ ઓડિટોરિયમ હોલ છે. અમારો ધ્યેય છે સમાજને સમર્પિત વ્યક્તિત્વને ખીલવવાનું. જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યનો સમન્વય છે. અહીં વિદ્યાર્થીઓની આંતરિક અને બાહ્ય ક્ષમતા ખીલવવા માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ છે જેમાં સમયાંતરે સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવે છે.
જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલમાં ઉચ્ચ પરિણામની પરંપરા રહી છે, જેમાં દર વર્ષે ઉચ્ચ ગુણ લાવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે. ઉપરાંત અવ્વલ વિદ્યાર્થીને પ્રોત્સાહન સ્વરૂપે ટ્રસ્ટી મંડળ દ્વારા રૂપિયા 2,55,555 ની રોકડનો પુરસ્કાર પણ અપાયેલ છે. આજે જ આપની શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટે સંપર્ક કરો જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલ, કાર્યક્ષેત્ર ધોરણ 11-12 સાયન્સ કોમર્સ, બીએસસી બીસીએ કોલેજ, જૂનાગઢ જેતપુર હાઈવે, સુખપુર, તાલુકો જિલ્લો જૂનાગઢ. અમારી એક મુલાકાત બદલી શકે છે તમારું ભવિષ્ય.